ખેડૂત સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ એક જીરાનું ફાર્મ, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કેવું એની ગ્રીનરી જોઈ રહ્યા છો તમે, અને અહીંયા જોઈ રહ્યા છીએ કે આપણે કેવું મસ્ત આ ફાર્મ દેખાઈ રહ્યું છે. તો આપણી સાથે એક નિષ્ણાંત બી આવ્યા છે, કૌશિકભાઈ વઘાસિયા. તો તે આપને માહિતી આપશે કે આની અંદર છે એમણે શું શું ટ્રીટમેન્ટ કરાવી હતી. તો કૌશિકભાઈ, આમાં શું શું તમે ટ્રીટમેન્ટ કરાવી હતી? રેશભાઈ, ખાસ તો વાત કરું છું કે આજે આપણે જીરું છે, આપણો બધે પરિચય મને આપી ગયો. કયું ગામ? ગામ કયું? લોધિકા. લોધિકા. તમારું નામ શું? જયેશભાઈ હરીભાઈ સિંગાળા. સિંગાળા. કેટલા વીઘાનું જીરું આવે છે? આ છે 12 વીઘા. 12 વીઘા. કઈ જાત છે? આ છે JK4. JK4. વાવેતર આમ ક્યારે કર્યું તું? વાવેતર માનું એટલે 50 દિવસનું થયું. 50 દિવસનું થયું. અને અત્યારે 50 દિવસે અત્યારે બધા મોટાભાગના જીરું એ પૂગ્યા છીએ, તો બધા લોકોને કોઈ ને કોઈ જગ્યાએ સમસ્યા છે. સુકારા નહીં છે અને લીલો સૂકો છે હતો, અને જે એમ કહેવાય કે એની શાઇનિંગ નથી. તો મને અત્યારે આ જીરાની અંદર ખૂબ શાઇનિંગ દેખાય છે. તો એના માટે જમે તમે જે કંઈ ટ્રીટમેન્ટ કરી છે, તો એમાં મહત્ત્વની ટ્રીટમેન્ટ કઈ તમને આમ લાગી કે અમને આ વસ્તુ? ઠંડાઈની પહેલાં તો આની અંદર જીવરસ પાયું છે. જીવરસ. એનો ફાયદો શું થયો? જીવરસથી વલય એવું થયું, શાઇનિંગ એટલે ગ્રીનરી. હા, અને જીવરસથી ફાયદો છે. ઓર્ગેનિક કાર્બનનું જે વધારી શકે છે, આપણે દરેક શિયાળાની ચોમાસાની અંદર લસણ કપાસની અંદર મગફળીમાં ઉપયોગ કર્યો હતો. અને પ્લસ એ સિવાય એમ કહેવાય કે શાઇનિંગ માટે બીજા કયો ટોનિકનો તમને સપોર્ટ કર્યો? મને એક વિટારા અને એક શાઇન કરીને દવા આવે. આ બે. હા, બરાબર છે. વિટારા છે એ ફંજીસાઇડ છે, સ્ટ્રોંગ ફંજીસાઇડ. એનાથી જે તંતુમૂળ છે એની ગ્રંથિકાનો વિકાસ અને સક્ષમ એટલે કે નબળા નથી પડવા દીધું. મતલબમાં જીરું આપણે માનીએ છીએ કે જીરું એટલો બધો સેન્સિટિવ પાક છે કે એ મૂળિયો સહન નથી કરી શકતો. બીજી વખત એના જીરાની અંદર વાવેતર કરવામાં આવે તો જીરું છે ને એને સફળતા નથી મળતી, કે ફ્યુજુરિયા નામના જીવાણુ દાખલ થઈ જાય છે. એટલે જીરાની અંદર અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં વાવેતર કર્યા છે, શિયાળો ગીતની અંદર દરેક જગ્યાએ અમે જાણ કરી છે કે જો તમે જીરું વાવેતર કરી રહ્યા છો તો એની અંદર લીલો સૂકો આવતો એવું આપણે માનીએ છીએ 30 થી 35 દિવસ પછી. તો ખરેખર લીલો સૂકો છે ને એ પોઝિશન છે ને, જ્યારે જીરાને વાવેતર કરે ને એ જ વખતે જીવાત લાગે છે. ધારો કે છો છોડવા છે, છો છોડવાને સામાન્ય ડેમેજ કરે છે, એમાં 30 છોડવા એવા છે કે વધારે પડતું ને ડેમેજ કરી નાખે જીવાત. તો એમાંથી 30% એવા છોડવા હોય છે કે એની કોહવારો લાગી જાય, જીવાત કાપીએ છે એટલે એને ફૂગ લાગી જતી હોય છે, કે જે 1 થી 35 દિવસમાં ફેલ થતું હોય છે. અને એનાથી 50% જે ડેમેજ થાય છે એ જ્યારે પાક ઉપર આવે ત્યારે ફેલ થતું હોય છે. અને એનાથી 30% બીજા જે જરૂર છે એ આપણે જે રેગ્યુલર ગ્રાઉન્ડ માર્યો હોય તો તંદુરસ્ત રહેતું હોય છે. તો ઘણી જગ્યાએ આવા પ્રશ્ન હોય છે, પણ મોટાભાગના લોકો કે જીવા લીલો સુકારો આવે ત્યારે ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો હકીકતમાં આપણે મેં તમને એડવાન્સ મેં અગાઉ ટ્રીટમેન્ટ મેં તમને એ કીધું હતું કે જીવા આની અંદર લીલો સુકારો આવી શકે છે, તો એક અગાઉથી જીવાત નાશક દવાનો ઉપયોગ કર્યો. તો એના માટે તમે મહત્વની કઈ દવા વાપરી હતી? મેં વાપરી હતી સીઝર. સીઝર? હા, ઇમામેક્ટિન. ઇમામેક્ટિન આયામાં જાય. આજે સાયન્સ કે સાયન્ટિસ્ટો કહે છે કે ઇમામેક્ટિન જમીનની અંદર 100 થી 150 મિલી પાવામાં આવે તો એનાથી કોઈ પણ જીવાતની જમીનની જીવાત મુક્ત થઈ જાય છે. એટલે એનો મહત્વનો નામ સુકારોથી અટકી શકે છે. બીજા નંબરમાં જીરું જ્યારે એનો ગ્રો વિકાસ અને સતત વિકાસ જાળવવો છે, સતત એનો ડેવલપમેન્ટ છે. આ જીરાની એટલી આપણે તંદુરસ્તી છે, આ બ્રાન્ચ થડની તાકાત વધારી છે, જેથી કરીને એના તંતુમૂળ તમે માનો છો કે જેટલી ઉપર શાઇનિંગ છે ને એટલા એના મૂળિયા સુરક્ષિત છે, એટલા તંતુમૂળ વિકાસ કરી રહ્યા છે કે જે આગળ જતા એ જીરાને નબળું ન પડે, એને ગ્રીનરી ટકાવી શકે છે. અન્ય જે જીરું વળી જવું છે વળવા દેતું નથી. આ જીરાની અંદર મોસ્ટલી આપણે એમ કહીએ છીએ કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવે ત્યારે પિયત આપણે છોડી દઈશ, એટલા માટે મોટાભાગના ખેડૂતો છોડી દેતા હોય છે કે ગર્ભાવસ્થાની પાક છે. ગર્ભાવસ્થા છે જ્યારે ફળ ફ્લાવરિંગમાં ફળ બને એટલે એની પોતાની છોડની રેઝિસ્ટન્સી પાવર હોવો જોઈએ, એ ડાઉન થઈ એટલે ફ્યુઝરિયમ જીવાણુ લાગી શકે છે. જીવાણુ લાગે છે એટલે ઘામા પડી જાય, વળી જાય છે, ચરમી લાગી શકે છે. તો હું એવું માનું છું કે જેનાથી પાણી જો પિયત વહેલું છોડી દેવામાં આવે તો એક લિમિટેડ પ્રોડક્શન આવે છે, સુરક્ષિત પ્રોડક્શન આવે છે. પણ જ્યારે આપણે જીરાને વધારે વધારે ઉત્પાદન લેવું છે તો આપણે થોડુંક લાંબા સમય સુધી પિયત આપવું પડે છે. તો એ પિયત જ્યારે તમે ક્યારે આપી શકો કે પહેલેથી એને સુરક્ષિત રાખ્યું હોય તો એના માટે આપણે તમને વારંવાર તમને કીધું કે વિટારા નામની દવા વાપરીએ. તો વિટારા જેટલી તમે વાપરતા રહીશો એટલી એની શાઇનિંગ વધતી જશે, એટલી ગ્રીનરી વધશે, એટલા દાણા સારા વધશે, સુકારો નહીં આવે, ખાખર નહીં આવે, સફેદ સારી નહીં આવે, ફૂગ નહીં આવે, અન્ય સુરક્ષિત જીરું પાકી શકે છે. વિટારા ફંજીસાઇડ ઇન્ડિયાની નંબર 1 ફંજીસાઇડ છે.
દરેક જગ્યાએ દરેક પાકની અંદર જે આપણે બતાવી દીધું છે કે આટલી સાઇનિંગ આપણે આવી દીધું છે. બીજા નંબરની અંદર તમને ભલામણ કરી હતી જીવરસ, કે જમીનની ફર્ટિલિટી વધી શકે, જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે, જેટલું કાર્બન વધે એટલું જમીનની અંદર ન્યુટ્રિશન છે છોડ લઈ શકે છે, પીએચ મેન્ટેન થઈ શકે છે, અને જેટલું કાર્બન વધે એટલી જમીનની અંદર ફર્ટિલિટી એટલે કે જમીનની ભેજ સંગ્રહની કેપેસિટી વધી શકે છે, કે જેનાથી છોડનું ડેવલપમેન્ટ એના સમયગાળાની અંદર વધારે વધે. તો એ જે આપણને જીવરસ નામના બેક્ટેરિયા બતાવી દીધું છે કે જેને સફેદ ફૂગ અટકી શકે છે, ઓરમોસો મળી શકે છે અને ગ્રીનરી વધી શકે છે બેક્ટેરિયાથી, એક ફાયદો. ત્રીજું તમે જે વાત કરી કે સાઇન વાપર્યું છે, હા સાઇન વાપર્યું, સાઇન એક ઇન્ડિયાનું નંબર વન ટોનિક છે કે જે ક્લોરોફિલ બનાવવા માટે મદદ કરે છે, 25% ક્લોરોફિલ વધારી શકે છે. એટલે જે કાંઈ પાંદડામાંથી ખોરાક બને છે ક્લોરોફિલ, એનો 25% જો ક્લોરોફિલનો વધારો થાય તો એના એટલા એટલા મૂળિયા ઊંડા ઊંડા વધી જઈ શકે. ધારો કે તમે પાણી છોડી દેવાના છો તો એ મૂળિયા એટલા ઊંડા થઈને 1/2 ફૂટ સુધી ભેજ ખેંચી અને ઝીરું પકડી, એટલે કે સાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાઇન મારવામાં આવે એટલે દાણા ઝીણાની પાકતા, સાઇન વાપરવામાં આવેલ દાણા વજનદાર પાકે છે, સાઇન વાપરવામાં આવેલ દાણા છે એકદમ ભરાઉદ્દાર થઈ શકે છે, અને કદાચ તમે પાણી ઓછું પાવો છતાં એને સુરક્ષિત આપી શકે. એટલે સાઇન એટલું મહત્વ જીરાની અંદર છે, એની તમને દેખાય એમ ગ્રીનરી કલર કલર અને સાઇનિંગ બતાવી શકે દરેક પાકની અંદર. પછી ધાણા હોય, લસણ હોય, ડુંગળી હોય, દરેકની અંદર એમ કહેવાય કે 30-40% ઉત્પાદન વધારો થઈ શકે. સુરેન્દ્રનગરની અંદર મોટાભાગના જીરાની અંદર સાઇનનો વપરાશ થાય છે, એ જે જરૂરી છે.